बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 23 नवेम्बर 2020 सोमवार लोयधम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला सर्वे भगवत भक्त जनों ने मारा हेत थी जय स्वामीनारायण। काले आपणे ए जोयुं ए महात्मा मूळदासजी स्नानार्थे कूप तरफ जई रह्या छे। त्यां तेमने कोई भूत के वासनिक स्त्री होय एवुं भास थाय छे, એવો સંશય થાય છે। હવે આ મૂળદાજી મહારાજને કારણ કે હતા સંત, સંતના હૃદયમાં વાસ્તવિક રીતે રોકા રહેલો,
એ મહાત્મા મૂળદાસજી એમને સંશય થાય છે કે આ ભૂત છે કે વાસ્તવિક સ્ત્રી છે. એનું નિરાકરણ કરવા માટે એ જેને આકૃતિ દેખાણી એ આકૃતિનો અંત આણવા માટે એ મૂળદાસજી મહારાજનું મન અધીરે બન્યું છે. થોડાક આગળ જાય છે, એમને નિરાકરણ થઈ ગયું, આ નથી કોઈ ભૂત, આ નથી કોઈ પ્રેત. શું નક્કી કરી દીધું? આ નથી કોઈ ભૂત, આ નથી કોઈ પ્રેત, આ તો પથ્થરો સાથે કૂવો પૂરવા માટે સ્ત્રી આવી હોય ને એવું લાગે છે. ગામમાં કૂવો હોય ને, કામનો ના હોય તો પછી બધા ભેગા થઈને પૂરી નાખે, આપણે બધા જાણીએ છીએ. આ એવો મૂળદાસજી મહારાજને થાય છે. હવે એમને નિશ્ચય કરી લીધો છે, એને ખ્યાલ આવી ગયો છે, આ પથ્થરો સાથે કૂવો પૂરવા માટે આવેલી સ્ત્રી લાગે છે. એક સેકન્ડને પણ ગુમાવ્યા વિના દોરીને લોટો ફેંકીને મૂળદાસજી મહારાજ દોટ મેલે છે. એને ખ્યાલ આવી ગયો મૂળદાસજી મહારાજને, આ સ્ત્રી કૂવા પાસે આવી છે સ્નાન માટે, એવું નથી લાગતું. નિશ્ચય આ કંઈક અયોગ્ય કાર્ય કરવા માટે આવી છે, એવા વિચારો મૂળદાસજી મહારાજને આવે છે ને દોટ મેલે છે. દોટ મેલે છે ત્યાં એ જે સ્ત્રી છે, એ સ્ત્રી જે કૂવા પાસે આવી છે, એને એવો ખ્યાલ આવી ગયો કે મને કોઈ બચાવવા આવે છે. શું થયું સ્ત્રીને? શેનો ખ્યાલ આવી ગયો? કે પગનો અવાજ આવે છે, અને એને માપ કાઢી લીધું કે મને કોઈ બચાવવા આવી રહ્યો છે, બચાવવા આવી રહ્યો છે. આ સાઈડ મૂળદાસજી મહારાજ દોટ મેલે છે, અને આ સ્ત્રીને ખ્યાલ આવે છે, સ્ત્રી પણ દોટ મેલે છે કૂવામાં અંદર પડવા માટે. અને જ્યાં એ સ્ત્રી કૂવામાં પડવા જાય છે, ત્યારે મૂળદાસજી મહારાજ કૂવાને કિનારે પહોંચતા એ જે દુખિયારી સ્ત્રી છે, એ દુખિયારી સ્ત્રી જેવી કૂવામાં પડવા જાય છે, આ મૂળદાસજી મહારાજ એને પકડી લે છે, પકડી લે છે. જેવી રીતે મૂળદાસજી મહારાજ એ સ્ત્રીને પકડવા જાય છે, અને આ સ્ત્રી જીસ્સો પાડવા માંડી, મને છોડી દો, મને છોડી દો, મને છોડી દો, તમે કોણ છો, મને શું કામ આવો છો, તમારો શું અધિકાર છે, મને છોડી દો, મને ના રોકશો, મને ના રોકશો. આવું આક્રંદ નાખીને સ્ત્રી બોલે છે. હું થાકી ગઈ છું, મારે સંસારમાં નથી રહેવું, તમે મને છોડી દો, છોડી દો, મારે કોઈ રહેવાનો અર્થ નથી આ દુનિયામાં, મારું જે હતું એ બધું હરાઈ ગયું છે, મારું આ દુનિયામાં કોઈ નથી, તમે મને છોડી દો, છોડી દો. આવા આક્રંદ ભરેલા શબ્દ મૂળદાસજી મહારાજ સાંભળે છે, અને મૂળદાસજી મહારાજ એમનો હાથ ખેંચી ખેંચી અને આત્મહત્યા કરતા રોકી દે છે, રોકી દે છે.
સ્ત્રી જોર જોરથી મોં પાડવા માંડે છે, મને છોડો, તમે મને ના રોકશો, તમારો શું અધિકાર છો, તમે કોણ છો મને રોકનાર, હું થાકી ગયો છું સંસારથી, તમે શું કામ આવ્યા? જાવા આક્રંદ ભરેલા શબ્દ બોલે છે અને બુદ્ધજી મહારાજ સાંભળે છે. જા એ સ્ત્રી શાંત થાય છે, અને શાંત થાય છે થોડી, અને એક બાપ એક દીકરીને કેમ પ્રેમ આપે ને એ તો આમાંથી શીખવા જેવું છે. એક સંત, એ મહાત્મા, એ મૂળદાસજી મહારાજ એ સ્ત્રીને પકડીને કહે છે, બેન તું જે માનતી હો તે, મારો કોઈ અધિકાર નથી તને પકડવાનો, મારો કોઈ અધિકાર નથી. પણ બેટા સાંભળ, માણસ માણસને દુઃખમાં છોડી દે. શું કહે છે મૂળદાસજી મહારાજ? મૂળદાસજી મહારાજ કહે છે એ સ્ત્રીને, બેન માણસ માણસને દુઃખમાં છોડી દે છે, પણ હું તો સાધુ છું. બેટા હું સાધુ છું. દીકરી સુખમાં સાથે ચાલે તે સંસારી, અને દુઃખમાં સાથે ચાલે તે સંત. વાહ, શું અદ્ભુત મૂળદાસજી મહારાજે કીધું. તે દીકરી સાંભળ, દુઃખમાં સાથે ચાલે એ સાધુ, સુખમાં સાથે ચાલે એ સંસારી. હું સાધુ છું, માણસ એ માણસને દુઃખમાં સાથ ના આપે, સાધુ તો આપે. એ કેવા મહાત્મા મૂળદાસજી! આનું નામ સંત કહેવાય, આનું નામ પરોપકાર કહેવાય, આને એક જીવને બચાવ્યો કહેવાય. આની પર ભગવાન રાજી થાય છે, ખરેખર સંત જો કોઈ હોય તો મહાત્મા મૂળદાસજી મહારાજ, એમાંથી શીખવા જેવું છે. સંત તો એનામાં બધા જ લક્ષણો હોય, બધા જ લક્ષણો. આપણે પૂરી વાત કરી હતી કે સંતના લક્ષણો કયા કયા હોય, અને સંત એ જ કહેવાય જેનામાં સાધુતાના લક્ષણ હોય. સત્સંગી જીવનમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ, મહારાજ ભક્તિ માતાને, જ્યારે ભક્તિ માતાને આ પંચ ભૌતિકનો દેહ છોડવો છે, ત્યારે સ્વયં મહારાજ માતા ભક્તિ દેવીને હરિગીતાનું જ્ઞાન આપે છે. એમાં સંતના લક્ષણ બતાવતા કહે છે કે સંત કેવા હોય, દયાલવ ક્ષમાશીલા સર્વ જીવ હિતે છવ તેથી ક્ષવશ્ચાનસૂયઃ શાંતા અનુદિતારયઃ અનિર્ષ્યવશ્ચ નિર્વૈરા નિર્માનશ્ચ વિમત્સરાઃ યથોચિતં માનદાશ્ચ પ્રિય સત્યગીરસ્તથા જીત કામા જીત ક્રોધ જીત લોભાશ્ચ નિર્મદાઃ અહંતા મમતાહીના સ્વધર્મ દૃઢ વર્તનાઃ નિર્દંભાઃ શુચયો દાંતા રિજવો મિતભાષિણઃ જિતેન્દ્રિયા અપ્રમત્તા નિર્દ્વંદા ધૈર્યશાલિનઃ આકૃતિ ચિત્તિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહા બોધને નિપુણા આત્મનિષ્ઠા સર્વોપકારિણઃ નિર્ભયા નિરપેક્ષાશ્ચ દ્વિતાદિ વ્યસનોજ્જિતાઃ શ્રદ્ધાલવ ઉદારાશ્ચ તપોનિષ્ઠા નિરેન સહ ત્યક્ત ગ્રામ્ય કથા વાર્તા સુશાસ્ત્ર વ્યસનાસ્તથા વિષયાસક્તિ રહિતા આસ્તિકાશ્ચ વિવેકિનઃ મધ્ય માસાદિ સંસર્ગ રહિતાશ્ચ દૃઢવ્રતાઃ પૈશુન્ય તન્યહીનાશ્ચ પરગૃહ્યા પ્રકાશકાઃ જિતનિદ્રા જિતહારા સંતુષ્ટા સ્થિરબુદ્ધય અહિંસ વૃત્તયોસ્તિષ્ણા સુખ દુઃખ સમાસ્તથા. મહારાજ કહે છે ભક્તિ માતાને કે સંત કોને કહેવાય, સંત કોને કહેવાય? જે દયાળુ હોય, જે ક્ષમાશીલ હોય, જે સર્વ જીવનું હિત કરનારું હોય,
सर्व जीव हिते छवा सुख ने दुख ने सहन करनार होई प्रिय ने सत्य वाणी बोलनार होई भय रहित होई उदार वाला होई श्रद्धा वाला होई शास्त्र ना व्यसनी होई महाराज के छे भक्ति माता ने અને આવા જે સંત હોય ને જેનામાં આ લક્ષણ બધા હોય ને અને એવા સંતનો જો યોગ કરે ને તો વચનામૃતમાં મહારાજ ગરડા પ્રથમના 58માં કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રોડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય આવું જ કંઈક એ સ્ત્રીના કંઈક પુણ્ય હશે અને મહાત્મા મૂળદાજી મહારાજનો યોગ થઈ ગયો અને એની માથે વિઘ્ન આવનારું હતું એ મહાત્મા મૂળદાજીએ રોકી રાખ્યું પકડી રાખ્યું ચાલી રાખ્યું અટકાવી દીધું કારણ કે એવા જે મોટા પુરુષ હોય ને મહારાજ ગરડા પ્રથમના 59માં અને ગરડા પ્રથમના 73માં કહે છે કે અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભંડો દેશ હોય ભંડો કાળ હોય ભંડી ક્રિયા હોય તો પણ સર્વે સારી થઈ જાય છે આ સ્ત્રી જા આત્મહત્યા કરવા જઈ રહી છે ભૂંડી ક્રિયા કરવા જઈ રહી છે એના માટે ભૂંડો કાળ છે અને એની માથે ભૂંડો કાળ ભૂંડી ક્રિયા છે પણ આ મહાત્મા મૂળદાજી મહારાજ રોકી રાખે છે ભૂંડી ક્રિયાને કરતી રોકી રાખે છે ભૂંડા કાળને અટકાવી દે છે એનું નામ છે સંત મહાત્મા મૂળદાજી મહારાજ અને આવા સાધુ જ સમાજનું હિત કરી શકે અને આવા સાધુ થકી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે અને આવા સાધુ થકી જ ભગવાનની મૂર્તિને પમાય છે અને આવા સંત ન હોય તો મુક્તિનું દ્વાર ક્યારેય ખુલતો નથી ક્યારે નથી ખુલતું આ અવશ્ય વાત ચોક્કસ આપણે સૌએ જાણી રાખવી જોઈએ કે સંતથી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે સંતથી જ સર્વે વિઘ્નો હરાય છે સંતથી જ તાપથી તાપમાંથી આવ્યો એ જીવ અને ઠંડક જો આપનાર હોય ને તો સંત છે ગમે તેટલો ભૂંડો કાળ હોય ગમે એટલી ભૂંડી ક્રિયા કરી હોય કે ગમે એટલો ભૂંડો દેશ હોય ને પણ જો સમર્થ મહાપુરુષ તે આવી જાય ને તો બધું જ રૂઢું કરી નાખે તો જ વચનામૃતમાં મહારાજને કેવું પડે ને ગોપાળન સ્વામીને કે તમે જેવા મોટા પુરુષ હોય ત્યાં તો રૂઢી જ ક્રિયા થાય ને રૂઢું જ બધું થવા માંડે ગમે એટલો ભૂંડો દેશ હોય કે ગમે એટલો ભૂંડો કાળ હોય પણ જ્યાં મોટા પુરુષનો યોગ થાય ને બધું રૂઢું થઈ જાય આપણે સૌ કોઈ જીવનમાં અનુભવીએ છીએ આપણે ક્યાં જાણ્યું હતું આટલો બધો કોવિડ ફેલાયેલું છે કેટલા મોટા આંકડામાં છે આપણે જાણીએ છીએ સૌ કોઈ બધા જાણી છે છતાં પણ સુખેથી જો આપણે ભજન કરી શકીએ છીએ ને એનું જો કોઈ કારણ હોય ને તો સ્વામીની કૃપા છે એની અદૃશ્ય કૃપા છે આપણને દેખાતી નથી પરંતુ કૃપા વરસતી હોય છે સત્પુરુષની કૃપા વરસતી હોય છે સત્પુરુષની દયા વરસતી હોય છે એના કારણે સુખ્યા છીએ એના કારણે આપણે ભજન કરી શકીએ છીએ નકર આવી પરિસ્થિતિમાં ભજન કરવું અને મનને બેલેન્સ રાખવું અને શાંતિથી હૃદયમાં મૂર્તિ ધાર્યા કરવી એ તો જેને વાસ્તવિક રીતે ચિંતામણીની કિંમત સમજણી હોય ને એને જ ખ્યાલ આવે માટે
આપણે બધાએ આ ચિંતામણી જાળી રાખવી, આ સત્પુરુષ રૂપી ચિંતામણી જાળી રાખવી. આ સત્પુરુષ રૂપી ચિંતામણીને જાળી રાખશું તો મોક્ષનો માર્ગ છે ને અઘરો નથી, સરળમાં સરળ છે. મેં આગળ કીધું મોટા પુરુષ ચિંતામણી છે, ચિંતામણી છે, મોક્ષના માર્ગને સરળ કરી દે છે, ભગવાનની મૂર્તિ આપે છે, ભગવાનની મૂર્તિ આપે છે, ભગવાનની મૂર્તિ આપે છે, ભગવાનની મૂર્તિ આપે છે. માટે આ મહાત્મા મૂળદાસજી મહારાજ કે છે, બેટા માણસ માણસને દુઃખ આપે છે, હું તો સાધુ છું, હું તો સાધુ છું. આગળ કે છે, દીકરી સાંભળ, સુખમાં સાથે ચાલે ને એ સંસારી, અને દુઃખમાં સાથે ચાલે તે સંત. બેટા કદાચ હું વૃદ્ધ છું, મારું બળ ઓછું હોય તો યુવાન છો, અને તારું બળ વધારે હોય કદાચ તું કૂવામાં પડીશ તો હું પણ તારી સાથે કૂવામાં પડીશ. વાહ, આ મૂળદાસજી મહારાજની કરુણા તો જુઓ, કરુણા તો જુઓ. બેટા તું જો કૂવામાં પડીશ ને તો હું પણ તારી સાથે કૂવામાં પડીશ. તારામાં બળ વધારે છે, મારામાં બળ નથી. આ સંતના શબ્દ તો જો, આ શબ્દ એક એક આપણને હૃદયમાં જો વાસ્તવિક રીતે મહિમા સમજાય ને તો કિંમત થાય મોટા પુરુષની, નકર આ જીવને મોટા પુરુષની કિંમત નથી થતી. જ્યારે સત્સંગમાં આવ્યો હોય ત્યારે હોય હાજી 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 હાજી, પણ સત્સંગ દિવસે ને દિવસે કરતો જાય, કંઈક સદગુણ ભગવાનની કૃપાથી સદગુરુ કૃપાથી આવતા જાય, પછી અહંકાર ને માન ધીરે 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 વધતા જાય. આ તો મારામાં હતું એટલે એને આપ્યું, આવા પ્રશ્ન કરતા થઈ જઈએ પોતે. મારામાં હતું એટલે એમને આપ્યું, એનામાં શું હતું? મારામાં હતું એમને ઉજાગર કર્યું, આ બધું મેં કર્યું છે. મારામાં ધર્મ હતો જ, મારામાં જ્ઞાન હતું જ, મારું વૈરાગ્ય હતો જ, મારામાં ભક્તિ હતી જ, એમને શું આપ્યું? કંઈ નથી આપ્યું. આવા શબ્દ છે ને એ સત્સંગમાં કુસંગ છે, કુસંગ છે. આપણા જે આવા શબ્દ હોય એ આપણા મોક્ષના દ્વાર બંધ કરી દે છે અને અધોગતિનો રસ્તો પ્રારંભ થાય છે. માટે ભલા થઈને આપણે બધા જીવનમાં ક્યારે વચનામૃતમાં મહારાજ કે એવા સત્પુરુષનો દ્રોહ, સંતો અને ભક્તોનો દ્રોહ ક્યારેય ન કરો, ક્યારે અભાવ ન લેવો, ક્યારે અવગુણ ન લેવો. કારણ કે એની જેટલી કૃપા છે ને, એની જેટલી મહેર છે ને, એટલી તો આ બ્રહ્માંડમાં કોઈની નથી, કોઈની નથી. એની કૃપાથી અને એની દયાથી જ આપણે જીવીએ છીએ, અને એમની કૃપાથી અને દયાથી જ ભગવાન આપણને મળ્યા છે, ભગવાન મળ્યા છે. આટલી એક જ વાત આપણે જીવનમાં વિચારી રાખશું ને, અને આ એક જીવનમાં વિચારીને એને હૃદયસ્થ કરીને નિશ્ચયના રૂપમાં દ્રઢ કરી લઈશું ને તો ગમે એટલા તમે સાધન નહીં કરો તો ચાલશે, પણ વગર સાધને જો કોઈ મુક્તિ આપતી હોય ને તો સત્પુરુષની અનુવૃત્તિ. કોઈ પણ સાધન ન કર્યા હોય, તમને કઈ ખ્યાલ ન હોય, ધર્મનો ખ્યાલ ન હોય, જ્ઞાનનો ખ્યાલ ન હોય, વૈરાગ્યનો ખ્યાલ ન હોય, ભક્તિનો ખ્યાલ ન હોય, સત્શાસ્ત્રના પૂર્વાપરનો ખ્યાલ ના હોય, પરંતુ સત્પુરુષ કે એમ આંખ બંધ કરીને કરી દઈએ ને તો મૂર્તિ તમારી સામે જ છે. કેમ કે સત્પુરુષ જ આ જીવને સંસારમાંથી તારી શકે છે, નહીં કોઈ પરિવાર, નહીં કોઈ બીજી વ્યક્તિ, કોઈ નહીં. સંસારનું ના હોય કે આધ્યાત્મિકનું ના હોય, ભૌતિકનું ના હોય, જે કોઈ નાવડા હોય એ બધા જો તારનાર હોય ને તો મહાપુરુષ છે.
અને જો વાત ખોટી હોય તો મહારાજ ક્યારે વચનામૃતમાં ન લખે, ક્યારે સત્સંગી જીવનમાં ન લખે, ક્યારે હરિદિગ્વિજયમાં ન લખે, ક્યારે હરિલા કલ્પતરુમાં ન લખાવે, ક્યારે શિક્ષાપત્રીમાં ન લખે, ન લખે, ન લખે, ન લખે. તો ક્યારે મહારાજ સત્સંગી જે ભક્તિ માતાનો ઉપદેશ આપ્યો છે ક્યારેય ન આપે, ક્યારેય ન આપે, ન આપે. વચનામૃતને પાને પાને સંત 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 મહારાજ ક્યારેય નક્કી, મહારાજ ક્યારેય નક્કી. અને આપણે જેના ગુણ ગઈએ છીએ ને, આપણે જેના ગુણ ગાવા જઈએ છીએ ને, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી જે સ્વામી એમની સાધુતાને જોઈને રહી ગયા હતા, મહારાજ લોજમાં રહી ગયા હતા, રહી ગયા હતા. એટલે મહારાજના જે પ્રશ્ન હતા ને એ નિરાકરણ કોને કર્યા હતા? સ્વામીએ કર્યા હતા, સ્વામીએ કર્યા હતા. તો એ પુરુષોત્તમ પરબ્રહ્મ સંતનો મહિમા આટલો મોટો સમજતા હોય, હજી તો આગળ આવશે, હજી તો આપણે તો સ્વામીનો જન્મ બધું બાકી છે, હજી તો મહિમા આવશે, પણ એ પુરુષોત્તમ પરબ્રહ્મ આટલો મહિમા સમજતા હોય અને આપણે ન સમજીએ મહાપુરુષનો મહિમા, સાચા સાધુનો મહિમા, સાચા ભક્તનો મહિમા. અમે વિશેષણ આપી દીધું સાચા, કારણ કે લોયન 11 કીધું છે સત્પુરુષી અને અસત્પુરુષ કોણ, અને સત્પુરુષ કોણ અને અસત્પુરુષ કોણ, બધું જ મહારાજે વિવેકવચનમાં કીધું છે. તો એવા સત્પુરુષને જાળી રાખવા, આપણે જાળી રાખવા, એવા સાધુને જાળી રાખવા, એવા ભક્તોને જાળી રાખવા, ભક્તોને જાળી રાખવા. બેટા સુખમાં ચાલે તે સંસારી, દુઃખમાં ચાલે તે સંત. અને આ સમાજમાં તો આપણને ખ્યાલ છે, ખ્યાલ છે, તમે જ તમારા અનુભવ કહો છો બધા જ, અને તમે અનુભવી છો. પરિવારવાળા તમને ક્યારે સુખ આપે? જ્યારે ધનજીભાઈ તમારી પાસે હોય ને ત્યારે આપે. જ્યારે તમારી પાસે ધનજીભાઈ રમતા હોય ને સારી રીતે, હે, ત્યારે રામજીભાઈ રામજીભાઈ કરે, હા ભાઈ હારમ હારમ હારમ. પણ જેવા તમારી પાસે ધનજીભાઈ જાય ને, હા બાપજી હા બાપજી, એ તો દીઠો જોવા ના મળે, દીઠો જોવા ના મળે, દીઠો જોવા ના મળે. અને આ સમાજમાં સુખ એમાં બધા માને છે, ધનમાં શેમાં માને છે? ધનમાં માને સુખ, બીજે ક્યાંય સુખ નથી માનતા, ક્યાંય સુખ નથી માનતા. જે વાસ્તવિક સુખ નથી અને એમાં સુખ માનવ માની બેસે છે, અને એની પાછળ રાત દિવસ મહેનત કરે છે, મહેનત કરે છે. કભી હમ કિસી કો પૂછતે હૈ ના કે ભાઈ તુમ દુખી હો ક્યા, તો કહેતે જી સ્વામીજી બહુત દુખી હું, બહુત દુખી હું. કિંતુ વહી બાત યદિ ઉનકો શાદી સે પહેલે પૂછી જાય ના તો ક્યા કહેગા પતા હૈ આપકો, મેં બહુત સુખી હું, મુજે અભી તો સંસાર મેં બહુત રહેના હૈ, બહુત મેરી મનોકામના હૈ પૂર્ણ કરની હૈ. શાદી સે પહેલે સુખી હોતા હૈ વહી માનવ, વહી માનવ શાદી કે બાદ દુખી હો જાતા હૈ, ઉનકા જો કોઈ કારણ હોય, ઉનકા ક્યા કારણ હૈ, ઉનકા ક્યા કારણ હૈ. શાદી સે પહેલે સુખી, શાદી કે બાદ દુખી, કિતને એસે સમાજમાં માનવ હૈ, જો પૈસે કે પીછે, સ્ત્રી કે પીછે, કોઈ દ્રવ્ય કે પીછે ચલતે હૈ, નહીં દેખતે રાત પર નહીં દેખતે સુબહ, બસ ઇતના હી ઉનકા લક્ષ્ય હોતા હૈ, મુજે તો ધનવાન બનના હૈ, મુજે ધનવાન બનના હૈ. જબ વહ ધનવાન હો જાયેગા તભી વો દુખી હોતા હૈ. કોઈ સુખી છે? કોઈ સુખી છે? ગમે એટલો ધનાઢ્ય હોય તમે એને એકાંતમાં તમે પૂછો ને, ભાઈ તને કઈ દુઃખ કરે, તો અવશ્ય બે દુઃખ કે ગમે એટલો ધનાઢ્ય હોય કે યજ. ભગવાનના ભક્તની વાત નથી કરતો, કેમ કે ભગવાનનો ભક્ત છે ને એને જ્યારથી ભગવાનને મોટા સાધુ મેળવે ને ત્યારથી તો બધું જ એ દૂર થઈ ગયું હોય, દૂર થઈ ગયું હોય, દૂર થઈ ગયું, દૂર થઈ ગયું. એટલે સુખની પાછળ અતિશય દોડવું નહીં, દોડવું નહીં.
કારણ કે જેવું ભગવાનમાં સુખ છે એવું ક્યાંય સુખ નથી. પંચાળાના પ્રથમ મહારાજ કહે છે, સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મ સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે ને તેવું કોઈને વિશે નથી એવું મહારાજ કહે છે. અચળ સુખ તો ભગવાનને ધામને વિશે જ છે, ગરડા મધ્યના દસમા મહારાજ કહે. અને સુખ જોતું હોય ને તો એનો મહારાજ પણ વિવેક બતાવશે વચનામૃતમાં ગરડા મધ્યના 40માં કે ભગવાનના ભક્તની એ જો મહારાજ કહે છે કે સુખ જોતું હોય ને વાસ્તવિક સુખ તો ક્યાંથી મળે છે, તો મહારાજ કે ભગવાનના ભક્તની સેવા મન કર્મ વચને કરીને કરે, મને વચને દેહને કરીને સે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને થતું નથી. મહારાજે સુખી થવાનું દ્વાર બતાવ્યું અને જીવ પોતાની જાતે દ્વાર ખોલવા જાય છે તો ખુલે ક્યારે? ખુલે જિંદગીમાં ના ખુલે. અને જે ખુલે ને તો મહારાજની વાણી ખોટી પડી જાય, ખોટી પડી જાય. એ તો જિંદગીમાં ના બને ક્યારે. મહારાજ કે જેને સુખ જોતું હોય એને તો શું કરવું જોઈએ? ભગવાનના ભક્તની સેવા. ભગવાને એમ ના કીધું મારી સેવા, શું કીધું ભગવાને? ભગવાનના ભક્તની સેવા મને કરીને, વચને કરીને, દેહ કરી, જે બની આવે જે બની આવે. એવું નહીં આપણી ઈચ્છા પ્રમાણે ના હોય, ઘણા બધા કે આપણી રુચિ હોય ને એ પ્રમાણે સ્વામી કરે, આપણી રુચિ હોય ને એ પ્રમાણે ભગત કરે, આપણી રુચિ ને એવી રીતે મોટા સાધુ કરે, આપણી રુચિ હોય ને એ પ્રમાણે ભગવાન કરે તો કાંઈ મળે? કશું જ ના મળે, બધું જીરો થઈ જાય. જે ધારેલું ને એ ખાલી થઈ જાય. જે બની આવે તે, જે બની આવે તે, જે બની આવે. કેટલા દ્રષ્ટાંતો છે. દાદા ખાચર આપતકાળ આવ્યો, વતનામૃતનો મહારાજ કે આ દાદા ખાચર ને આપતકાળ આવ્યો એમાં જેવું છે બધે એનું જણાય આવ્યું હશે. એ ઘણા બધા છોડીને જતા રહ્યા દાદા ખાચરને, પણ જે વાસ્તવિક રીતે મહિમા અમર જતા તો બધા ભગવાન પણ એમની દોરીએ જલાઈ ગયા, દોરીએ જલાઈ ગયા, દોરી જલાઈ ગયા. એ આપણને શીખવાડે છે બધું જ. ભગવાનને નંદ સંતો અથવા પ્રગટ મહાપુરુષ આપણને શીખવાડે છે, શીખવાડે છે બધું જ આપણને કે ભગવાનના ભક્તની સેવા છે ને જે કંઈ બની આવે ને એ કરવી, મને કરીને, વચને કરીને, દેહ કરીને, એમાં કોઈ પણ પ્રકારનો ઉત્પાત ન કરવો, કોઈ પણ પ્રકારના મનસુબા ન કરવા. અને જેટલું એને કુરાજી, જેટલે એને કુરાજી કરીએ એટલી આપણી સુખમાં ન્યૂનતા આવે છે. મહારાજ કે જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. પંચાળાનું પહેલું એટલે સુખને વિચારવું, સુખને વિચારવું, સુખને વિચારવું. અને સુખ બધાય આ સંસારમાં જ બધાય માને છે, માને છે. અને જે પુરુષ જ્યારે એ સંસારના સુખથી રહિત થઈ અને મમતા રહિત થઈ જાય અને અહંકાર રહિત થઈ જાય ને ત્યારે સુખી થાય છે. એટલા માટે તો ગીતામાં કહે છે ભગવાન બીજા અધ્યાયમાં 71માં શ્લોકમાં, વિહાય કામાન્યઃ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. જે પુરુષ બધી જ કામનાને ત્યજી દે છે, જે પુરુષ સંસારથી નિસ્પૃહી થઈ જાય છે, જે પુરુષ પરિવારના મમતા રહિત વાળો થઈ જાય છે અને જે પુરુષ અહંકારથી રહિત થઈ જાય છે એવો જે પુરુષ છે ને એને શાંતિ થાય છે, એને સુખ થાય છે, એને સુખ થાય છે, સુખ થાય છે. કારણ કે માણસ છે ને એ માણસ પોતાની જાતનો જ કસબી છે, કસબી છે. કારણ કે માણસ પોતાનું સુખનો જ કસબી છે અને માની બેસે છે મને બીજા બધા જ સુખ આપે છે. હું માને છે મને આ વ્યક્તિ સુખ આપે છે, મને આ વસ્તુ પદાર્થ સુખ આપે છે, આ પરિવાર સુખ આપે છે, મને આ સુખ આપે છે. પણ વાસ્તવિક કોઈ સુખ નથી આપતું. સુખ જો કોઈ આપતું હોય તો ભગવાન આપે છે, અને સુખ કોઈ જો કોઈ આપતું તો મહાપુરુષ આપે છે, મહાપુરુષ આપે છે. એટલા માટે માણસ પોતાના સુખનો કસબી છે. મેન ઇઝ ધ આર્ટિફિશિયલ ઓફ હિઝ ઓન હેપીનેસ. એટલે વિચારી રાખો.
એટલે વિચાર્યા કરું. એટલે સંસારના સુખ બધા કેવા છે? ક્ષણિક છે, ક્ષણિક છે. આ જગતમાં આવજા માટે ફક્ત બે દ્વાર છે, એક બાજુ દર્દ, બીજે મોત ચોકીદાર છે. જન્મ લઈ જેણે નથી ખાધી હવા સંસારની, એ જ છે સાચો સુખી, બાકી બધા લાચાર છે. શું કહે છે? આ જગતમાં બે દ્વાર છે, કયા કયા? એક તો દર્દ, એ સંસારના સુખની પાછળ ગમે એટલા આપણે બધે દોડીશું ને, ગમે એટલા દોડીશું ને. હા, સત્સંગમાંય, સત્સંગમાં સ્વાર્થળું સુખ હોય કે આ ભગત મને પાંચ મારા વખાણ કરે, આ મને કંઈક થોડોક સપોર્ટ આપે ધંધામાં, આ થોડુંક મારું કામ કરી દે, થોડોક મારો મહિમા ગાય અને મારું કામ કરી દે, આવા બધા સુખ સ્વાર્થી, આ બધું સત્સંગમાં કુસંગ. પણ નિસ્વાર્થ ભાવે કરે તો, નિષ્કામ ભાવે કરે તો, એ ભગતની હું સેવા કરું છું ને, એ તો મહારાજને મોટાને રાજી કરવા કરું છું, એની સેવા કરું છું ને, એની વાત માનું છું ને, એને કથા કરું છું ને, એ તો મહારાજને મોટાને રાજી કરવા કરું છું. આવો ભાવ જ્યારે આપણે બધામાં આવશે ને, અને આવો ભાવ જ્યારે ક્રિયારૂપ થઈ જશે, અને આવો ભાવ સતત જળવાઈ રહેશે ને, તો મૂર્તિ છે ને સામે સામે છે, અને મૂર્તિ તમારી સામે હસતી હશે, મૂર્તિ તમારી સાથે રમતી હશે, મૂર્તિ તમારી સામે બોલતી હશે, બોલતી હશે, બોલતી હશે. આ ભાવ નથી આવ્યો ને, એટલા માટે આપણને અહો પણ નથી રહેતો, નથી રહેતો. એક બાજુ દર્દ અને બીજું બાજુ મોત છે. જન્મ લઈ જેણે નથી ખાધી હવા સંસારની, જેને સંસારની હવા નથી ખાધી ને, હે, એ જ છે સાચો સુખી. કોણ છે સુખી? એ જ છે, બાકી બધા લાચાર છે, લાચાર છે. આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, મોટા સાધુની પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે આપણને ખ્યાલ છે કે સંસાર આમ છે. પણ ક્યારેક ગુણ હોય, વર્તતા હોય, સત્વગુણ, રજગુણ, તમોગુણ, ત્યારે ભૂલી જઈએ છીએ ક્યારેક ક્યારેક આપણે. એ ભૂલાય ના, સતત અનુસંધાન એવું રે સ્વામીની વાત, કે કોઈ વાતમાં સુખ નથી, ત્રણ જ વાતમાં સુખ છે. શું કહે સ્વામી? ત્રણ જ જણા સુખ્યા છીએ આમાં. કોણ કોણ? એક તો મોટા સાધુ કહે એમ કરે. કોણ? એક તો મોટા સાધુ કહે તેમ કરે, બીજો મનનું કહ્યું ન માને એવો જ્ઞાની હોય, અને ત્રીજો જેને કાંઈ જોઈએ જ નહીં. હવે વિચારો આપણે બધાએ, આમાં આપણે કેમ આવીએ? આમ જોવા જઈએ ને તો આપણે 24 કલાકમાં તો કોઈને કોઈ માં તો લેવા જ જઈએ, લેવા જઈએ કે ના લેવા જઈએ? આપણે જીવનમાં તપાસ કરવો. આપણે સુખ જેને જેની પાસેથી લેવું છે એને સુખી માનતા નથી, અને જ્યાં સુખ નથી મળવાનું અને એને સુખી માની બેસીએ છીએ, બેસીએ છીએ, બેસીએ છીએ. એકને મેં ફોન કર્યો, મેં ભગત કથા વાર્તા સાંભળો, મંદિરે જાઓ દર્શન કરવા જજો, કદાચ મેં કોવિડના કારણે દર્શન ન થાય, મેં ઓનલાઈન દર્શન કરજો ડેલી, મેં કીધું મારાને ડેલી દર્શન આવે છે, ડેલી દર્શન કરજો, કથા વાર્તા સાંભળજો. કે હા સ્વામી, હા સ્વામી, હા સ્વામી, હા સ્વામી. પછી અઠવાડિયા પછી ફોન આવ્યો કે આમ હારું બિઝનેસમાં આમ થઈ ગયું છે, એમ કેમ થતું હશે હારું, એમ કેમ થતું હશે? મેં કીધું ભાઈ ભગવાન નથી ભજન, એટલા મને ભગવાન ભજ તો બધું થશે. મેં કીધું અમુક તો એટલા બધા પૈસાની પાછળ દોટ મેલે છે ને, જોવું પડે, એ તો જોવું પડે આપણને. હવારથી હાન, હવારથી હાન, પૈસાની દોટ. હા, હું નિષેધ નથી કરતો કે પૈસાની દોટ ના મેલો, સંસાર છે, આ સમાજ છે, ચલાવવું પડે, બધું જ કરવું પડે, પરંતુ એના ભગવાનને ભૂલીને કંઈ ન કરવું, ભગવાનને ભૂલી ન કરવું. સવારે નિત્ય પૂજા પાઠ કરીએ, સંતોને ફોન કરીએ, વીકમાં 2 વખત કથા વાર્તા સાંભળીએ, એ બધું કરીને કમાવાનું છે. પણ હવારથી હાંજ દીકરા માટે ગમે એટલી તમે મૂડી રાખીને જશો, તો દીકરી તમે દીકરી માટે કે દીકરા માટે ગમે એટલી મૂડી તમે હાંચીને જશો, પણ તોય તમને તો હળધૂત જ કહેવાનું છે ને, હળધૂત જ કહેવાનું છે. હા, હું એવું નથી કહેતો બધા હોય એવા, આજે તો સમાજમાં એટલા ઘણા બધા છે, આપણા પરિવારમાં ઘણા બધા છે, ઘણા બધા એવા છે કે મા બાપની સેવા કરે છે, આપણે બધું પૂર્વે જોઈ ગયા હતા. પણ હું એ વાત કહું છું કે જેની માટે આપણે મૂડી સાચવીએ છીએ, અને આપણી મૂડી ખોઈ બેસીએ છીએ. આપણી મૂડી છે
ભગવાનને રાજી કરવાની, આપણી મૂડી છે સત્પુરુષનો રાજ્ય, સત્પુરુષનો રાજીપો લેવાની, આપણી મૂડી છે સાચા સાધુના સંગમાં રહી ભક્તોને મહિમા સમજી એમની સેવા કરી, મન કર્મ વચને સેવા કરી એમનો રાજીપો લઈ લેવો. અને એનો રાજીપો લેલો છે ને તો સંસારના સુખની પાછળ તમારે દોટ નહીં મેલવી પડે, એ સંસારના સુખ છે ને હામ્યાલી ના આવશે, હામ્યાલી ના આવશે. આ તો ભગવાનને નથી ભજતા, સત્પુરુષની આજ્ઞામાં નથી રહેતા, સાચા સંતોની આજ્ઞામાં, ભક્તોની આજ્ઞામાં નથી રહેતા ને, એટલા માટે સંસારની સુખની પાછળ દોડવું પડે છે, એટલા માટે. અને જે ભગવાનની પાછળ દોડે છે અને જે સત્પુરુષની પાછળ દોડે છે, જે ભક્તની પાછળ દોડે છે ને, સંસાર છે ને, સંસારના સુખ છે ને, રિદ્ધિઓ સિદ્ધિઓ છે ને, એના પગમાળ વટે, પગમાળ વટે, પગમાળ વટે, પગમાળ વટે. માટા માટે આ ગણિતને માઇન્ડમાં ખૂબ બેસાડી દેવું આપણે બધાએ, કે હું જે કાંઈ કરું છું પણ જે દાડે મને મોટા પુરુષે આજ્ઞા કરી અને જે દાડે મને સંતે આજ્ઞા કરી, જે દાડે મને ભક્તિ આજ્ઞા કરી, એ દિવસે બધું મારું હરામ. જો આવો નિશ્ચય કરી લઈએ ને હે, તો સંસાર ક્યારેય ચોટે નહીં, નિષ્પૃહ રહેવાય. ગીતામાં ભગવાન કહે છે કે નિષ્પૃહ રહેવાય, મમતા રહીત રહેવાય, અહંકાર ક્યારે ન આવે. અને જ્યાં સુધી અહંકાર ન જાય અને ખોટે ખોટા સંસારના સુખમાં પડારીએ અને વાસ્તવિક છે દુઃખ, ત્યાં સુધી ક્યારેય આધ્યાત્મિક માર્ગ ઓળખાતો નથી, ક્યારે નથી ઓળખાતો. એટલા માટે કારણ કે જીવનમાં જોઈએ કેટલું, આખા દિવસ સવારથી લઈને સવાર તમારે જોઈએ કેટલું, ચેન સે જીને કે લે ચાર રોટી ઓર દો કપડે હી કાફી હે, પર બેચેની સે જીને, પર બેચેની સે જીને કે લે ચાર મોટર દો બંગલે ઓર તીન પ્લાટ ભી કામ હે. આપણે જોઈએ કેટલું આખા દિવસમાં, બે રોટલી અને બે કપડાં જોઈએ ને તો કેટલો આનંદ થાય, એટલું જ કરે તો કેટલો આનંદ થાય. અને જેટલું વધારે આવતું જાય, પાંચ ગાડીઓ લઈ લો અને પાંચ ફ્લેટ લઈ લો અને પાંચ સ્ટોર લઈ લે અને પાંચ મોટો લઈ લે, એમને ટેન્શન વધતું જશે. જોજો તમે મોર્ગેજનું શું કરશું, ઇન્સ્યોરન્સનું શું કરશું, આને શું કરશું, આમ કરશું, આમ કરશું, આમ ચિંતા વધતી જશે. વ્યક્તિ ચિંતા જાતે જ ઊભી કરે છે અને વ્યક્તિ જાતે જ ખાડામાં પડે છે. વ્યક્તિ પોતે જ અધોગતિનું દ્વાર ખોલે છે અને વ્યક્તિ પોતાનું પતન જાતે જ કરે છે. કોઈ બાજુવાળો માણસ નથી કરી જતો, એને કોઈ પરિવારવાળો, કોઈ ભક્ત, કોઈ સામાજિક માણસ કોઈ નથી કરતો પતન, પણ વ્યક્તિ પોતાનું પતન જાતે કરે છે, જાતે કરે છે. વાસ્તવિક સુખને છોડીને દુઃખનો ભીડો લે છે અને દુઃખના ભીડામાં આવીને એને સુખની ભ્રાંતિ થઈ જાય છે, સુખની ભ્રાંતિ થઈ જાય છે. એટલા માટે હા, જેટલું સંસારનું કાર્ય છે એટલું કરવું જોઈએ, મંદિરનું કાર્ય છે બધું જ કરવું જોઈએ, એનો નિષેધ કોઈ પણ પ્રકારનો નથી, પરંતુ ભગવાનને છોડીને અને સત્પુરુષને છોડીને ભક્તને છોડીને કંઈ ન કરવું, કંઈ ન કરવું, કંઈ ન કરવું, કંઈ ન કરવું. એને પૂરી રીતે સમર્પણ હશું, પૂરી રીતે નિષ્ઠાવાળા હશું, પૂરી રીતે નિશ્ચયવાળા હશું, તો આઠે પર આનંદ, આનંદ, આનંદને આનંદ રહેશે, આનંદ રહેશે. એ મહાત્મા મૂળદાસજી મહારાજ કે છે, દીકરી હું તને નહીં છોડું, એ તો તને સંસારમાં છે ને, બધા એવા જ છે કે સુખી હો ને ત્યારે તને બધા સાથ દે બેટા, દુખી હોય ને ત્યારે તને કોઈ ના દે. અને તું કૂવામાં પડી જઈશ ને તો હું પણ કૂવામાં પડી જઈશ, હવે હું તને કોઈ પણ સંજોગોમાં નહીં છોડું બેટા, હું તને નહીં છોડું. આનું નામ કહેવાય સંત, સંત. તરત પિતાનું પાત્ર ભજવી દીધું, પિતાનું પાત્ર, પિતાનું પાત્ર, પિતાનું પાત્ર જ કહેવાય ને બેટા, કહે છે. બેટા હું તને નહીં છોડું કોઈ પણ સંજોગોમાં. હવે આ સ્ત્રી કહે છે, બાપુ આ નવ યૌવનની વિમલતા આવે છે ને ખોવાઈ ગઈ છે,
આ નવ યુવાનની યૌવનની જે વિમલતા છે ને એ વિંધાઈ ગઈ છે. આ સ્ત્રીને તમે રોકીને શું કરશો? મારામાં એવું કઈ નથી. હવે મારા જીવનમાં ડાઘા ડાઘા પડી ગયા છે, હું કલંકવાળી થઈ ગયો છું. એવી સ્ત્રીને તમે રાખીને શું કરશો બાપુ? બાપુ હવે તો મારા માટે છે ને આત્મઘાત કરવો એ જ મારો ઉપાય છે. તમે છોડી દો મને, તમે મને ના રોકશો. મારા પાપના ભોગે તમે પાપી ન બનશો, ન બનશો. આવો જ્યાં ચિત્કાર નાખે છે ત્યારે એ સંત પુનઃ કહે છે, ના બેટા એવું ના બોલીશ, તું ના બોલીશ. હું તારા તમામ દુઃખ દૂર કરીશ. આ સાધુ તો જો, હું તારા તમામ દુઃખ દૂર કરીશ બેટા, દુઃખ દૂર કરીશ. અને આવા સાધુ જ્યારે મળે ને ત્યારે જ બધા દુઃખ જાય, વાલા મુક્તો બધા દુઃખ જાય. મૂળદાસજી મહારાજની જે આવી મમતા કરુણા ભરેલી વાણી સાંભળીને એ સ્ત્રી નિર્મળ બની જાય છે. એને થોડો હાશકારો થાય છે. થોડા દૂર જઈ મૂળદાસજી મહારાજ એ સ્ત્રીને લઈને, એ માથું જે સ્ત્રીનું હતું એ માથું લઈને મૂળદાસજી મહારાજ છાતીએ ચાપે છે અને વાત્સલ્ય ભરે શબ્દથી કહે છે, બેટા ઓ બેટા તારું નામ શું છે, તારું નામ શું છે? કારણ કે એ સ્ત્રી મહાત્મા મૂળદાસજીની વાણી સાંભળીને નિર્મળ બની ગઈ હતી. અને બાપુને હવે ખ્યાલ આવ્યો, મહાત્મા મૂળદાસજીને ખ્યાલ આવ્યો કે હવે દીકરી શાંત થઈ છે. પૂછે છે, દીકરી તારું નામ શું છે? દીકરી શા માટે તું અહીંયા આવી હતી? શા માટે તું આત્મહત્યા કરવા આવી હતી? કઈ તને થયું છે? આવી વાણી તો એક સંત જ બોલી શકે, જેનામાં પરોપકાર રહેલો હોય, જેને જીવને સંસારમાંથી કાઢીને ભગવાન તરફ લઈ જવાની જેને ઈચ્છા હોય અને એને જેને નિષ્કામ સેવાની ઈચ્છા હોય, નિષ્કામ ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, એ જ આવું કરી શકે. બીજા કોઈ ના કરી શકે, કોઈ ના કરી શકે. માટે સત્પુરુષની કિંમત સમજવી આપણે, ભક્તની કિંમત સમજવી, સમજી સમજી. એ મહાત્મા મૂળદાસજી કહે છે, બેટા તારું નામ શું છે? શા માટે અહીં આત્મહત્યા કરવા આવી હતી, આત્મહત્યા? આગળ જે બધું વિવરણ છે આપણે કાલે લેશું, એ ટાઈમ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.